બોપલમાં સ્ટર્લિંગ સિટી નજીક ઔડાના પ્લોટની ડબ્લ્યુએસ માટે રિઝર્વ જાહેર કરવા સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં, ઈડબ્લ્યુએસ માટે પ્લોટ રાખવા સામે પુનઃ વિચારણાની પણ માંગ કરવામાં આવી. 10થી વધુ સોસાયટીના રહીશોએ બેનર અને સૂત્રોચ્યાર સાથે વિરોધ દર્શાવ્યો હતો કે પાયાની સુવિધાઓ ન હોય ત્યાં ઈડબ્લ્યુએસ રહેણાંક મકાન બન્યા બાદ વધુ મુશ્કેલીઓ પડી શકે છે. સ્થાનિકોએ રજૂઆત કરી છે કે વિસ્તારમાં સાંકડા રસ્તા છે, તેમજ રહેણાંક માટે મકાનો બનતા ભવિષ્યમાં ગટર પાણી સહિતના પ્રશ્નો ઉભા થવાની શંકા છે, કારણ કે હાલ રોડ, ગટર અને પાણીની યોગ્ય સુવિધા નથી મળી રહી. આથી ઈડબ્લ્યુએસ મકાન જગ્યાએ બગીચાની કે લાઇબ્રેરી અન્ય કામ માટે ઉપયોગ કરવાની સ્થાનિકોની માંગ છે. આવનારા સમયમાં માંગ સ્વીકારવામાં જો નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બોપલમાં આવેલા સ્ટર્લિંગ સિટીમાં ઈડબ્લ્યુએસના મકાન બનવા બાબતે 10થી વધુ સોસાયટીના લોકોએ વિરોધ દર્શાવ્યો છે અને 10થી વધુ સોસાયટીના લોકોએ બેનર સાથે એક સૂત્રોચ્ચાર કરી અને વિરોધ દર્શાવ્યો છે કે અહીં પાયાની સુવિધાઓ નથી અને ઈડબ્લ્યુએસના મકાનો બની રહ્યા છે. અહીંના સ્થાનિક છે તેની સાથે વાત કરશું. શું કહો છો, કઈ પાયાની સુવિધાઓ નથી અને ઈડબ્લ્યુએસના મકાન બનવા બાબતે કેમ વિરોધ કરી રહ્યા? સાહેબ, પહેલા તો મારે તમને જ કહેવું છે કે તમે TV9 અમારો સાથ સાંભળી આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. સાહેબ, અમે ક્યારનાય મથી રહ્યા છે, અમારા અહીંયા કમિટીવાળા લોકો બધે ગયા છે. આ મુખ્યમંત્રી સાહેબને લખેલો અમારો લેટર છે, દરેકને અમે જાણ કરી, અમારા ધારાસભ્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બારોડભાઈને, નીતિનભાઈ, સર્વે જગ્યાએ અમારા લેટરો ગયા છે. પહેલી વાત તો તમે સાહેબ આવ્યા ત્યારે જોયું કે છે કે 30 ફૂટના રોડ છે, તમે આવ્યા 9 ફૂટથી, એક મોટો રોડ નથી. તમારી ગાડી આવી સાહેબ, બાજુમાં બીજી ગાડી ઊભી રહી, પાર્ક તમે કરવા ગયા તો બાજુમાં રોડ ઉપર તમારી ગાડી પાસ ના થઈ શકી. સાહેબ, મારી એ કહેવાનું, અમે વારંવાર કહી ચૂક્યા છે, આ જે રિઝર્વ પ્લોટ છે એ ગાર્ડન માટે છે, આજુબાજુ 20,000 પબ્લિક રહે છે. હું કહી ચૂક્યો છું, અહીંયા 6 સ્કૂલો છે, 6 સ્કૂલોમાં કમસે કમ 15-20 હજાર છોકરાઓ ભણતા હશે, 4 નાની સ્કૂલો છે બાળકોની. તો મારું એટલી વિનંતી છે માનનીય મુખ્યમંત્રી સાહેબને, મારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બારોડ સાહેબને અને ઓડાના સાહેબને તથા મારા ધારાસભ્યને, ખાસ કે અમારો અવાજ, અમારા નેતા તમે છો અને તમે અવાજ ઉઠાડી અને આ એક જ પ્લોટ બચ્યો છે જે અહીંના લોકોની આવશ્યકતા છે. અહીંયા ગટરો ઉભરાય છે, લોકોના ઝઘડા થાય છે, ચાલુ સ્કૂલોમાં અહીંયા જવા આવવા માટે રસ્તો રહેતો નથી. અમે અનેક વાર વિનંતી કરી, અમે થાકી ગયા, આજે તમને અમે ફોન કર્યો અને તમે આવ્યા બદલ ખૂબ અમારો સાથ, મુખ્યમંત્રી નીતિનભાઈ રૂપાણી સાહેબ અને સર્વને તમે પહોંચાડો એવી અમારી માંગણી છે. કેટલા સમયથી આ જ રીતની સમસ્યા છે અને એનો ઉકેલ નથી આવતો? આ છેલ્લા 7-8 વર્ષથી સમસ્યા અહીંયા ઉભી ઉભી છે. અહીંયા 15-20 હજારની વસ્તી છે, આટલા વસ્તી વચ્ચે નાનકડા રોડ છે, 6-7 સ્કૂલો છે, ઘણા બધા વૃદ્ધો રહે છે, નાના બાળકો માટે એકેય ગાર્ડન નથી. અમારી માંગણી છે કે અહીંયા ગાર્ડન આવે, જેથી કરીને શુદ્ધ ઓક્સિજન મળે, નાના છોકરાઓ માટે ક્યાંક રમવાની બેસવાની જગ્યા હોય, વડીલો, વૃદ્ધો, મહિલાઓ ક્યાંક શાંતિથી બેસી શકે, એટલા માટે અમારી માંગણી છે કે અહીંયા અમારે ગાર્ડન જોઈએ. અને બીજા બધા ઘણા બધા પ્રોબ્લેમ છે, લાઈક ગટર છે, ગટરના પ્રોબ્લેમ છે, રસ્તાઓ બહુ નાના છે, એટલે આવી નાની એવી સોસાયટીની અંદર બીજી કઈ વસ્તુ નાખ્યા કરતા અમે ઈચ્છીએ છીએ કે અહીંયા ગાર્ડન આવે, જેથી કરીને બધાને સારી એવી સવલત મળે. આપણી સાથે મહિલાઓ છે, તેમની સાથે પણ વાત કરશું. શું કહેવું છે, કેટલા સમયથી આ જ રીતની સમસ્યા છે અને અલગ અલગ આ રીતના રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નથી? 4-5 સાલ પહેલે સે યહાં પે ગટર કી સમસ્યા બહોત હો રહી હૈ, કચરા પાણી સબ બહાર આતા હૈ, લોગો મેં બહોત બીમારીયાં ફૈલ જાતી હૈ. ઇસ વજહ સે હમ સબ લોગ 15-20 હજાર લોગ યહાં આસપાસ રહેતે હૈ, લેકિન યહાં પર એક ભી ગાર્ડન નહીં હૈ, બચ્ચો કે લિયે કોઈ પાર્ક નહીં હૈ. ઇસ કોરોના ટાઈમ મેં હમે ભી ઓક્સિજન ચાહિયે, સભી કો પ્યોર એયર ચાહિયે, ઇસલિયે હમ સબકો ગાર્ડન ચાહિયે. આસપાસ ઇતને સ્કૂલ હૈ, હમ લોગ આતે હૈ, યહાં પે ઝઘડા હોતા હૈ, ક્યોંકિ વ્હીકલ કી ઇતની પ્રોબ્લમ્સ હોતી હૈ. હમ લોગો ને યહાં પે 2 સાલ પહેલે વૃક્ષારોપણ કિયા, હમારે ખુદ કે પૈસે કલેક્ટ કિયે, છોટે છોટે પેડ આજ બડે હો ગયે. ઇસલિયે હમ જન જન કી હૈ યહી પુકાર, હમકો ચાહિયે ગાર્ડન અબ કી વાર. આપણી સાથે અન્ય મહિલા છે, આપનું શું કહેવું? મારું કહેવું એ છે કે જે બધા કહે છે એમ જ કે આ ટોટલી એરિયામાં 20-25 હજાર જેટલી પબ્લિક છે, 4-5 નાની સ્કૂલો છે, નાના નાના છોકરાઓને, એ લોકોની જે વેન છે એ જ રસ્તા ઉપર ઢંગથી થતી નથી, એક્સિડન્ટ થવાના ચાન્સીસ કેટલા બધા છે. અને જે જોઈએ છે ગટરનો તો સોલ્યુશન આવતો નથી, ઉપરથી અહીંયા રહેઠાણની યોજના બનાવી રહી છે, તો તે એકદમ તદ્દન ખોટી વસ્તુ છે. તો અમારી અપીલ એ છે, અને અમે છતાં લગભગ 2-3 વર્ષથી અમે ખુદના પૈસેથી બધા સહકારીથી, સહકાર સોસાયટીઓથી બધાએ પોતપોતાની રીતના વૃક્ષારોપણ કરીને આ ગાર્ડન ઊભું કર્યું છે. તો અમારે ગાર્ડન જોઈએ છે,
બાળકો માટે અને બુજુર્ગો માટે. તો પ્લીઝ એવી સરકારને વિનંતી છે કે અમારી જરૂરિયાતો પૂરી કરે, ના કે અમારી જરૂરિયાતો વધારે. અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ તેમની રજૂઆત ન સાંભળતા હોવાના કારણે તે લોકોએ આ માંગ છે તે કરી રહ્યા છે. જો આગામી સમયમાં તે લોકોની આ માંગ નહીં સંતોષાય તો તે લોકો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી આપી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, ટીવી.